ગોમતીપુર વિસ્તારમાં આવેલી શેઠ કોઠાવાળા વોરાની ચાલી છે, ત્યાં અનેક લોકો દારૂનું વેચાણ કરતા હોવાની ફરિયાદ જે છે તે સ્થાનિક પોલીસને અનેક વખત સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી અને અંતે પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા 3 દિવસ પહેલાં અહીં બેનર જે છે તે લગાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે પીવાવાળા કે વેચવાવાળા અહીં કોઈ આવે નહીં. સ્થાનિકો સાથે વાત કરીશું. અહીં આપ સ્થાનિકો દ્વારા જે બેનર લગાડવામાં આવ્યા હતા, શું એમાં લખાણ લખવામાં આવ્યું હતું ને આખરે કયા કારણોસર બેનર લગાડવાની ફરજ પડી? કહેવાતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર હોય, ડ્રાય સ્ટેટ ફક્ત નામનું હોય. સમગ્ર ગોમતીપુર વિસ્તારમાં ઠેર ઠેર દારૂની હેડકીઓ, દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે.
સટ્ટાઓનું પણ જબરજસ્ત દૂષણો ચાલી રહ્યા છે અને સ્થાનિકો શેઠ કોઠાવાળા વોરાની ચાલીના લોકો પીન પીન જાણે જીવતી લાશો બની ગયા એવું અમને પ્રતીત થાય છે. છેલ્લા ઘણા સમયથી શેઠ કોઠાવાળા વોરાની ચાલીની અંદર દારૂ અને જુગારનું પુષ્કળ પ્રમાણમાં દૂષણ હતું. તેના વિરોધમાં સ્થાનિક મહિલાઓ દ્વારા જનતા રેડ કરવામાં આવી અને જનતા રેડ દરમિયાન આશરે 200 લીટર કરતાં વધુ દારૂ પકડી અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો અને પોલીસને ઉગ્ર રજૂઆત કરવામાં આવી કે આજ પછી અમારે ત્યાં દારૂ વેચાવો જોઈએ નહીં. અને પોલીસે પણ અમને શાંતિપૂર્વક સાંભળીને કહ્યું છે કે હવે પછી ક્યારે વેચાશે નહીં. અને બીજું કે એ પછી સ્થાનિકો દ્વારા શેઠ કોઠાવાળા વોરાની ચાલીના 5 મુખ્ય ગેટ પર બેનર મારવામાં આવ્યા હતા, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે આવ્યું હતું કે દારૂ જુગાર કે નશીલા પદાર્થોનું સેવન કરવું નહીં અને વેચવું નહીં. જો એવું કરવામાં આવશે કે વેચવામાં આવશે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અહીં જે આપ લોકો દ્વારા જે બેનર લગાડવામાં આવ્યા હતા, પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? પોલીસે અત્યારે અમને આશ્વાસન આપ્યું છે કે હવે નહીં ચાલુ કરવા દઈએ, બસ એટલું જ એમને બાંયધરી આપી છે. કેટલા સમયથી અહીં આવો દારૂનું દૂષણ છે? કમસે કમ મારે અહીંયા આવે 20 વર્ષ થઈ ગયા અને કન્ટિન્યુ 20 વર્ષથી હું જોઉં છું વારસાગત ધંધો ચાલી રહ્યો હોય, જેમ પેઢી ચાલતી હોય એવી રીતે ચાલી રહ્યો છે. 20 વર્ષથી અહીં દારૂ વેચાય છે, જુગારના સ્ટેન્ડ ચાલી રહ્યા છે. પોલીસ કાર્યવાહીને લઈ અને શું કહેશો, પોલીસની કામગીરી ઉપર કેટલો ભરોસો છે? પોલીસની કામગીરી તો ખાલી પોલીસ પોતાની ફોર્મેલિટી પૂરી કરે છે, આવે છે ને પકડી જાય, છૂટી જાય, બીજા પાસે એની રિપીટ થતું હોય છે. પોલીસ માટે તો ખાલી એક રોજનો એપિસોડ છે કે ભાઈ આપણે જવાનું છે, આપણે પબ્લિકને બતાવવું પડશે કે ભાઈ અમે વર્દી પહેરી ઊભા છીએ, બસ. બીજું પબ્લિક પોલીસને બીજું કાંઈ જ આવડતું નથી. પોલીસ હપ્તાખોરી કરે ભાઈ? પોલીસ આવે છે, રેગ્યુલર દેખાય છે સ્ટેન્ડો ઉપર? આપણે ક્યારે જોયું નથી પોલીસ આવીને હપ્તા લે છે કે નથી લેતી, બરાબર છે. પણ એક વાત સ્પષ્ટ છે કે એકવાર દારૂનો અડ્ડો ચાલે, ત્યાં રેડ થાય, દારૂ પકડાય, પોલીસની કામગીરી થાય, પછી 2-5 દિવસ પછી પાછા દારૂના અડ્ડા ત્યાં ત્યાં ચાલુ થઈ જાય છે, બરાબર છે. એટલે આપણે ક્યારે પ્રત્યક્ષ રૂપે પોલીસને હપ્તા ખાતા જોઈ નથી, એટલે આપણે આક્ષેપ કરવા નથી માંગતા. પણ શેઠ કોઠાવાળા વોરાની ચાલીના સમગ્ર સ્થાનિકો વતી હું રવિભાઈ ચાવડા, ગોમતીપુર પોલીસના PI સાહેબશ્રીને વિનંતી કરું છું, એક રજૂઆત કરું છું કે મહેરબાની કરીને અમારી ચાલીને દૂષણ મુક્ત રાખો, ક્યાંય દારૂના અડ્ડાઓ કે સટ્ટાના અડ્ડાઓ ના ચાલે, જુગારધામ ન ચાલે, એ રીતનું અમારે ત્યાં માહોલ રહે એવી અમે વિનંતી કરીએ છીએ પોલીસના PI સાહેબશ્રીને. શું કહેશો કાકા, કેટલા વર્ષથી અહીં રહો છો તમે આ વિસ્તારમાં? કેટલા વર્ષથી રહો છો? જન્મ જ આવ્યો. કેટલા ટાઈમથી આ દારૂનું દૂષણ છે અહીં? કાયમથી, 50 વર્ષથી ચાલે. તમારે બેનર લગાડવા પડ્યા, પોલીસ કામગીરી નહીં કરતી? પોલીસવાળા જ ફોન કરી દે છે, શું પોલીસ કામગીરી કરે? ભાઈ અમે રેડ પાડવા આવી, બરાબર, પબ્લિક સિટી જ કરે અને એ જ આવીને પછી કે કાંઈ નહીં હાથમાં આવ્યું, બરાબર. સ્થાનિકો જે છે તે કહી રહ્યા છે કે છેલ્લા 20 વર્ષથી વધારે સમય વીતી ગયો અહીં દારૂ અને જુગારના સ્ટેન્ડ ચાલી રહ્યા છે, પોલીસે કામગીરી ના કરી જેથી અહીંયા અમારે બેનર લગાડવા પડ્યા અને ઘણા કિસ્સામાં તો પોલીસ જ રેડ અગાઉ જે બુટલેગરો છે તેને જાણ કરી દે છે અને તેના કારણે જ અહીં જ્યારે રેડ કરવામાં આવે છે ત્યારે નીલ રેડ થાય છે, પરંતુ અહીં દારૂનું દૂષણ છે તે ખતમ નથી થતું. કેમેરામેન સાગર રવારી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.